જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ધોરણ 6માં યુનિટ 1 વેર વેર યુ માં એક્ટિવિટી 1નું સુંદર મજાનું કાવ્ય શીખી ગયા. હવે આજે આપણે એમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખવાના છે. રાઇમિંગ એટલે સરખા ઉચ્ચારવાળા અને વર્ડ એટલે શબ્દ. તો આજે આપણે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ શોધીને લખીએ. આપણને એક ઉદાહરણ આપી દીધું છે, રેડ તો બેડ. ત્યાર પછી જુઓ, રાઇટ, ટોલ, ટ્રી, અલાઈવ, સેન્ડ, ફૂડ, બેલ, બ્રાઉન, મોર. તો આ બધાના આપણે રાઇમિંગ વર્ડ્સ કાવ્યમાંથી શોધીને લખવાના છે. તો જુઓ, રાઇટ તો નાઇટ, ટોલ ઓલ, ટ્રી થ્રી, અલાઈવ ફાઈવ, સેન્ડ એન્ડ, ફૂડ ગુડ, બેલ ફેલ, બ્રાઉન ડાઉન, મોર ફોર. તો આ થયા રાઇમિંગ વર્ડ્સ. બધાને બરાબર યાદ થઈ ગયા ને? હા. તો હવે જુઓ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2માં આપણને એક ચિત્ર આપ્યું છે. તો ચિત્ર શેનું છે? ગાર્ડનનું છે, એટલે કે બગીચાનું છે, હે ને? હા, એમાં બધા બાળકો રમી રહ્યા છે. તો બાળકો શું રમી રહ્યા છે જુઓ. બધા બાળકોના નામ પણ આપણને આપી દીધા છે. તો જય છે એ ઝાડ ઉપર બેઠો છે. સંજય છે ઝાડની પાછળ સંતાઈ ગયો છે. રેશમા છે લપસની ખાય છે. સોના અને મોના છે એ હિંચકા ઝૂલે છે. સુનિતા, ઈવા અને ગીતા છે એ દોરડા કૂદે છે. ઇરફાન અને મહેશ છે ચીચો પર બેઠા છે. તો આ બધા બાળકો જુદી જુદી એક્ટિવિટી કરી રહ્યા છે, એટલે કે જુદી જુદી રમતો રમી રહ્યા છે. તો હવે આપણે ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ પૂછ્યા છે. તો આપણે જોઈએ પ્રશ્ન 1. તો ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. એટલે શું કહે છે? ધેર, ધેર એટલે ત્યાં, આર એટલે છે, ત્યાં છે, સમ એટલે થોડા, ચિલ્ડ્રન એટલે બાળકો, ત્યાં થોડા બાળકો છે. ઇન ધ ગાર્ડન એટલે ત્યાં, એટલે ક્યાં? બગીચામાં. ત્યાં બગીચામાં થોડા બાળકો છે. કાઉન્ટ ધેમ, કાઉન્ટ એટલે ગણવું. તો કાઉન્ટ ધેમ, તેમને ગણો. પરંતુ આપણે બધા બાળકોને એક સાથે નથી ગણવાના. આપણને નીચે આપ્યું છે નંબર ઓફ બોયઝ અને નંબર ઓફ ગર્લ્સ. તો જુઓ આપણે છોકરાઓ કેટલા છે? તો જય, સંજય, ઇરફાન અને મહેશ. તો કેટલા છે? 4. તો આપણે લખીશું નંબર ઓફ બોયઝમાં 4. અને નંબર ઓફ ગર્લ્સ, છોકરીઓ કેટલી છે? તો સુનિતા, ઈવા, ગીતા, રેશમા, સોના અને મોના, 6. નંબર ઓફ ગર્લ્સમાં આપણે લખીશું 6. ત્યાર પછી જુઓ, આપણે પહેલાં બધા પ્રશ્ન સમજી લઈએ, ત્યાર પછી આપણે જવાબ સાથે એને ફરીથી સમજીએ. રાઇટ ધેર નેમ્સ એટલે કે તેમના નામ લખો. તો આપણે ચિત્રમાં બધાના નામ આપ્યા જ છે. તો આપણે શું કરીએ? પહેલાં છોકરાઓના નામ લખી દઈશું અને પછી છોકરીઓના નામ લખી દઈશું. હા, ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે જુઓ? વેર ઇઝ મહેશ, મહેશ ક્યાં છે? તો મહેશ ક્યાં છે ચિત્રમાં જુઓ? ચીચો પર બેઠો છે ને, ઉચ્ચક નીચક થાય છે. હા, તો એને આપણે અંગ્રેજીમાં કહીશું સીસો, હે ને? એટલે મહેશ ઇઝ ઓન ધ સીસો, મહેશ ચીચો પર બેઠો છે. ઓકે, ત્યાર પછી ચોથો પ્રશ્ન જુઓ. વેર આર સોના એન્ડ મોના, સોના અને મોના ક્યાં છે?
તો આપણને ચિત્રમાં દેખાય છે સોના અને મોના એ હિંચકા ઝૂલી રહ્યા છે. તો આપણે લખીશું સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. હિંચકાને અંગ્રેજીમાં શું કહેવાશે? સ્વિંગ્સ. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન છે, આર જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું જય અને સંજય સીસો પર બેઠા છે? તો જુઓ ચિત્રમાં તો સીસો પર કોણ બેઠું છે? ઇરફાન અને મહેશ. અને જય અને સંજય તો ક્યાં છે? ઝાડ પાસે છે. તો એનો જવાબ આવશે ના, નો. તો આપણે જય અને સંજય ના લખતા આપણે એને ધે પણ કહી શકીએ, ના તેઓ સીસો પર નથી. ત્યાર પછી છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન જુઓ, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ, ટ્રી એટલે ઝાડ. શું નીરવ ઝાડ પાછળ છે? પરંતુ જુઓ આખા ચિત્રમાં આપણને કોઈ પણ બાળકનું નામ નીરવ તો આપ્યું જ નથી, એટલે આપણો પ્રશ્નનો જવાબ શું આવશે? ના, નીરવ ઝાડ પાછળ નથી. તો નો, નીરવ ઇઝન્ટ બિહાઇન્ડ ધ ટ્રી. ત્યાર પછી સાતમો પ્રશ્ન છે, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. હુ એટલે કોણ, ઇઝ એટલે છે, ઓન ધ સ્લાઇડ, સ્લાઇડ એટલે લપસની, લપસની પર કોણ છે? તો ચિત્રમાં જુઓ લપસની પર આપણને કોણ દેખાય છે? રેશમા. તો રેશમા લપસની પર છે, એટલે કે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. ત્યાર પછી આઠમો ક્વેશ્ચન, હુ આર સ્કીપિંગ. હુ એટલે કોણ, સ્કીપિંગ, સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. દોરડા કોણ કૂદી રહ્યું છે? તો ચિત્રમાં આપણને દેખાય છે ઈવા, ગીતા એન્ડ સુનિતા. ત્રણ છોકરીઓ જે છે એ દોરડા કૂદે છે, એટલે આપણે ત્રણેયનું નામ લખીશું, ઈવા, ગીતા એન્ડ સુનિતા આર સ્કીપિંગ. ત્યાર પછી નવમો ક્વેશ્ચન છે, વોટ ઇઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરી રહી છે? તો આપણે આગળ પણ જોયું, તો રેશમા ક્યાં બેઠી છે? સ્લાઇડ પર, તો લપસની પર, એટલે રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ, રેશમા લપસની પર છે. પછી દસમો પ્રશ્ન જુઓ, વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ. સુનિતા અને ગીતા શું કરી રહ્યા છે? તો એ પણ આપણે આગળ પ્રશ્નમાં જવાબમાં જોયું કે સુનિતા અને ગીતા દોરડા કૂદી રહ્યા છે. તો આપણે લખીશું સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. તો હવે આપણે જવાબ સાથે ફરીથી એકવાર બધા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. ચલો જુઓ, પહેલો પ્રશ્ન શું હતો? ધેર આર સમ ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન, કાઉન્ટ ધેમ. આપણે બાળકોને ગણવાના હતા, છોકરાઓ. તો નંબર ઓફ બોયઝમાં 4 અને નંબર ઓફ ગર્લ્સમાં 6. ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ શું લખ્યો છે? બધાના નામ લખી દીધા છે, પહેલાં 4 છોકરાઓના નામ અને પછી 6 છોકરીઓના નામ, જય, સંજય, ઇરફાન, મહેશ, રેશમા, સુનિતા, ઈવા, ગીતા, સોના અને મોના. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે? વેર ઇઝ મહેશ. મહેશ ક્યાં છે? તો એનો જવાબ, મહેશ ઇઝ ઓન ધ સીસો. સીસો એટલે ચીચો, જેની પર આપણે ઉચ્ચક નીચક થાય છે ને. હા. ત્યાર પછી 4 નંબરનો ક્વેશ્ચન, વેર આર સોના એન્ડ મોના. તો સોના એન્ડ મોના આર ઓન ધ સ્વિંગ્સ. સ્વિંગ્સ એટલે હિંચકા. સોના એન્ડ મોના હિંચકા ઉપર છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન, આ જય એન્ડ સંજય ઓન ધ સીસો. શું જય અને સંજય સીસો પર છે? તો નો, જય એન્ડ સંજય, આપણે જય અને સંજય બે છોકરાઓ છે ને, તો એક કરતાં વધારે છે, એટલે આપણે એને ધે લખ્યું છે.
ના તેઓ હિંચકા પર નથી. તો નો ધે આર નોટ ઓન ધ સીસો. ત્યાર પછી 6 નંબરનો ક્વેશ્ચન, ઇઝ નીરવ બિહાઇન્ડ ધ ટ્રી. શું નીરવ ઝાડ પાછળ છે? તો નો, નીરવ ઇઝ નોટ બિહાઇન્ડ ધ ટ્રી. નીરવ ઝાડ પાછળ નથી. હવે 7મો પ્રશ્ન જુઓ, હુ ઇઝ ઓન ધ સ્લાઇડ. તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. 8મો ક્વેશ્ચન જુઓ, હુ આર સ્કીપિંગ. તો ઈવા, ગીતા એન્ડ સુનિતા આર સ્કીપિંગ. 9મો ક્વેશ્ચન જુઓ, વોટ ઇઝ રેશમા ડુઈંગ. રેશમા શું કરી રહી છે? તો રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ. રેશમા સ્લાઇડ ઉપર એટલે કે લપસની પર છે. 10મો ક્વેશ્ચન જુઓ, વોટ આર ગીતા એન્ડ સુનિતા ડુઈંગ. ગીતા અને સુનિતા શું કરી રહ્યા છે? તો સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ. એટલે સુનિતા અને ગીતા સ્કીપિંગ કરી રહ્યા છે, એટલે કે દોરડા કૂદી રહ્યા છે. તો આ થઈ આપણી એક્ટિવિટી 2. આપણે ચિત્ર જોયું અને એના પરથી આપણે પ્રશ્નના જવાબ લખ્યા છે. તો હવે એક્ટિવિટી 3 આવતા કાલે જોઈશું.